તો વાત કરીએ તો સાબરકાંઠાની, સાબરકાંઠાના હિંમતનગર જર્ણેશ્વર મુકામે દર વર્ષની જેમ ચાલુ સાલે પણ ગુરુ પૂર્ણિમામાં ભક્તોની ભીડ જોવા મળી હતી। દર વર્ષની જેમ મેતાપુરાના પ્રાચીન જર્ણેશ્વર મંદિરના મહંત લક્ષ્મણ ભારતી બાપુના આશીર્વાદ લેવા હજારો ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। જ્યારે સમગ્ર ગ્રામજનો તેમજ મહંત લક્ષ્મણ ભારતી બાપુના સાનિધ્યમાં આવનાર દરેક ભક્તોને મહાપ્રસાદ જમાડી વિદાય કરવામાં આવતા હતા। જર્ણેશ્વર મંદિર પુરાણું મંદિર હોવાથી ગ્રામજનોની પણ કાયમના માટે ભીડ તો હોય જ છે અને સાથે સાથે સેવાનો લાભ પણ સમય કાઢી લેતા હોય છે। દરેક ભક્તજનો બાપુના ચરણ સ્પર્શ કરી ગુરુદેવના આશીર્વાદ મેળવ્યા હતા, પોતાની મનોકામના પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરી હતી। દર વર્ષે 3000થી ઉપર અંદાજ ભક્તોની અવર જવર રહેતી હોય છે, તો ચાલુ વર્ષે દરમિયાન તો ધારેલા કરતાં પણ મોટી સંખ્યામાં માનવમય રાવણ ઉમટી પડ્યું હતું। સમગ્ર ટ્રસ્ટીઓ તેમજ નગરપાલિકા પ્રમુખની અચૂક હાજરી જોવા મળી હતી। સૈયદ સોયબ, ZS TV, હિંમતનગર। દંડાત્મક કાર્યવાહી પણ કરીએ છીએ, પણ આજે એક નવતર પ્રયોગ રૂપે અમે આજે કોઈ દંડ નહીં કરવો સિટીઝનને, એની બદલે એમને શુભેચ્છાઓ આપી, સમજણ આપી અને જે લોકો પાલન કરે છે એમને ગિફ્ટ, એક બોલપેન આપી, એવા ટાર્ગેટ સાથે એક કાર્યક્રમ કર્યો છે। એમાં અમારી ટ્રાફિકની જે ટીમ છે, એસીપી ચાવડા સાહેબ અને બીજા અધિકારીઓ, એ બધાએ આજે કુલ 10 પોઈન્ટ ઉપર આવી ટીમો રાખી અને આજે અમે આખો દિવસ આ જ કાર્યવાહી કરવાના છે। લોકોનો કયા પ્રકારનો ફીડબેક આપને મળી રહ્યો છે? લોકોનો ફીડબેક, કારણ કે નવું છે, રોજે દંડનો સામનો કરે છે, આજે એમને થોડું નવું લાગે છે અને એનાથી લોકો થોડા મોટિવેટ થાય છે। સાથે સાથે મીડિયાનો રિસ્પોન્સ એમાં ખૂબ સારો છે અને જેથી લોકોની ટ્રાફિક સેન્સ સુધારવામાં અમને મીડિયા તરફથી પણ અને લોકો તરફથી વધારે સહકાર